બાળકો મજામાં ને ચાલો આપણે આગળ સુભણાતા યાદ છે તમને સરસ સુભણાતા તો કે ઊંઘ માટેની સરસ મજાની વાત ભણાતા યાદ છે બધાને ચાલો આપણે 24 કલાકમાંથી કેટલા ભાગનો આપણે સમય ઊંઘવાનો હોય છે કાઢવાનો તો કે 8 કલાક તો ઊંઘવું જ જોઈએ પછી તો કે 8 કલાક એટલે કેટલામો ભાગ થાય તો કે દિવસનો ત્રીજો ભાગ પછી આપણે એક આખા વર્ષનું જોયું હતું લીપ વર્ષ તરીકે યાદ છે તો 122 દિવસ આપણે ઊંઘવામાં કાઢીએ છીએ એક વર્ષના કુલ 366માંથી પછી તો આપણે 60 વર્ષની વ્યક્તિની વાત કરી હતી તો તે વ્યક્તિએ 20 વર્ષ ઊંઘવામાં કાઢ્યા આ રીતે તમે આગળ કાંઈ વિચાર્યું કે 80 વર્ષના વ્યક્તિ હોય તો તેને કેટલો સમય કાઢ્યો હશે 100 વર્ષના વ્યક્તિ હોય તો તેને કેટલો સમય કાઢ્યો હશે વિચાર્યું હતું ચલો વિચારીને તમે પણ ગણતરી કરજો હવે આપણે આગળ પેજ નંબર 69 ભણીશું તો એની અંદર આપણને કંઈક જોતા ચિત્રો જોતા એવું લાગે છે કે અહીં શાકભાજીની કંઈ વાત છે જુઓ છે ને ટમેટાને બટેકાને ડુંગળીને ગાજર ને દૂધી ને આપણે અહીંયા કીર્તિની ખરીદીની યાદી કરવાની છે હવે અહીંયા આપણને વસ્તુ આપેલી છે ટમેટા બટાકા ડુંગળી ગાજર દૂધી પછી તો વસ્તુ અને ભાવ રૂપિયામાં પ્રતિ કિલો હવે પ્રતિ કિલો એટલે શું તો કે પ્રતિનો મતલબ જ્યારે એક બતાવે છે કે અહીંયા આપણે 1 કિલોનો ભાવ છે હવે ટમેટા 1 કિલોનો ભાવ 12 રૂપિયા છે બટેકાનો 10 રૂપિયા છે કિલોનો ભાવ 1 કિલોનો ભાવ ડુંગળીનો 16 રૂપિયા ગાજરનો 18 રૂપિયા દૂધીના 8 રૂપિયા જો અહીંયા શાકભાજી બહુ સસ્તું છે પાછું તમને આમ વિચારવું જોઈએ કે ખરેખર મમ્મી રોજ ડેલી શાક લેવા માટે જાય છે તો ત્યાં કેટલો ભાવ હશે અહીંયા જો કેવું સસ્તું છે છે ને શાકભાજી પણ આવું સસ્તું અત્યારે છે નહીં જો તમારે તે પણ નક્કી કરવાનું છે તમારી ખરીદીની યાદી તમારે બનાવવાની આ હું શીખડાવી દઉં પછી હવે જોઈએ આપણે કીર્તિની ખરીદીની યાદી પીળા રંગની ભાવની યાદી જોવો જે હમણાં આપણે જોઈ એ 2 કિલો ટમેટાનો ભાવ કેટલો થાય તો 1 કિલો ટમેટાનો ભાવ કેટલો છે 12 રૂપિયા છે તો 2 કિલોનો 12 × 2 = 24 રૂપિયા પણ આપણે ગણતરી સાથે શીખીએ હવે જો આપણને 2 કિલોની વાત કરી છે અને ભાવ મેળવવાનો છે તો પહેલાં આપેલું હોય ને કિલો એ લખી નાખવાનો એની સામે આપણે આમ ભાવ લખી નાખશું રૂપિયામાં ભાવ શેમાં છે રૂપિયામાં હવે 1 કિલોનો ભાવ તમને ખબર છે તો કે 1 કિલોનો ભાવ 12 રૂપિયા છે કેટલો છે હવે અહીંયા આપણે પાછળ કિલો અને ભાવ લખવાની જરૂર નથી ઉપર આપણે લખી નાખ્યા 2 એકમ કિલો અને ભાવ જે શોધવાનું હોય યાસ એટલે લખવાનું આપેલું હોય અહીં તેથી આપણે કેટલા કિલાનો ભાવ મેળવવાનો છે 2 કિલાનો 2 કિલોનો ભાવ બરાબર શોધો હવે આનો શું કરવાનો તો કે ચોકડી ગુણાકાર કરવાનો કેવો ગુણાકાર ચોકડી ગુણાકાર તો 2 × 12 2 × 12 1 હવે આ 2નો ગુણાકાર કરી તો 12 × 2 = 24 જો 1 લખાતા નથી કારણ કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કે ગુણાકાર 1 વડે કરી તો જવાબ જે હોય તે જ મળશે એટલે 24 રૂપિયા કેટલા રૂપિયા 2 કિલોનો ભાવ કેટલા રૂપિયા થશે 24 રૂપિયા ખાલી જગ્યા પૂરો 2 કિલો ટમેટાનો ભાવ 24 રૂપિયા 1/2 કિલો ટમેટાનો ભાવ કેટલો થશે હવે આને 1/2 1/2 એટલે 1/2 અને બીજું 1/3 અને વચાય ને 1/3 તો તેનો ભાવ 1/2 કિલાનો ભાવ કેટલો થશે તો 1 કિલાનો ભાવ કેટલો છે 12 રૂપિયા છે તો 12 × 1/2 6 પણ આપણે ગણતરી કરીને શીખીએ ચાલો 1/2 કિગ્રા ટમેટાનો ભાવ મેળવવાનો છે બીજી આ રીતે તમે કરી શકો મેં આ એક તમને ટૂંકી રીત શીખડાવી કે 2 એકમાં લખી નાખવાના હવે બીજું તમારે આ રીતે લખવું પડે કે 1 કિગ્રા ટમેટાનો ભાવ બરાબર 12 રૂપિયા તેથી આપણને પૂછ્યું કેટલું તો કે 1/2 કિગ્રા ટમેટાનો ભાવ બરાબર શોધો આ પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું મેં હવે ચોકડી ગુણાકાર જ કરવાનો ગુણાકાર કેવો કરવાનો ચોકડી કે 12 × 1/2 અથવા તો આમ લખી 1/2 × 12 હવે આ 12 એકલા છે તો એ ક્યાં છે અંશમાં છે ક્યાં છે અને આ 2 ક્યાં છે છેદમાં તો છેદ ઉડે તો કે 6 × 2 = 12 2 ગયા 2 ગયા બરાબર કેટલા આવ્યા 6 રૂપિયા અહીં આપણે ચોકડી ગુણાકાર જ કર્યો છે પણ આ આપણે આ રીતે લાંબુ લખી છીએ જેમાં અહીં આપણે ટૂંકમાં કર્યું હતું ચાલો 1/2 કિગ્રાનો ભાવ 6 રૂપિયા 6 રૂપિયા સી
किरण ने बे किग्रा ने एकना छेद में बे, हवे आने केम वचाय? आपणे चौथा धोरण में शीख्या छे बे पूर्णांक अने एकना छेद में बे, आगळ जे होय ते पूर्णांक छे। केवुं छे? आम जोई तो आखी मिश्र संख्या छे, परंतु आने वचाय आ रीते बे किग्रा पूरु अने माथे अर्धो किलो, एटले आने अढी किलो वचाय। शुं वचाय? अढी किलो टमेटा जोईए छे, तेनो भाव केटलो थशे? किरण ने अढी किलो टमेटा जोई तो बे किलोनो भाव आपणे हमणां ज मेळवो 24 रुपया, અને અડધા કિલ્લાનો ભાવ મેળવો 6 રૂપિયા, તો આ બેનો સરવાળો કરી 24 માં 6 નાખી તો 30, આને આપણે કેટલા રૂપિયા થશે? 30 રૂપિયા ભાવ થશે, તો ગણતરી સાથે શીખીએ। ચાલો 2 કિગ્રા ટમેટાની કિંમત આપણે હમણાં જ મેળવી હતી, કેટલા રૂપિયા આવી? 24 રૂપિયા, પ્લસ અડધા કિગ્રા ટમેટાની કેટલી આવી હતી? 6 રૂપિયા, તો 24 માં 6 ઉમેરી તો 30 રૂપિયા। તો 2.5 કિલા ટમેટાના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 30 રૂપિયા। આપણે આગળ આ બે શીખી ગયા, એના ઉપરથી આપણે કરી શક્યા। તેથી કિરણને કેટલા રૂપિયા દેવા પડશે? તો કે 30 રૂપિયા। ડી, હવે 3.5 કિલો, આને 3.5 કિલો વચાય, અથવા તો 3 પૂર્ણાંક 1/2, 3 પૂર્ણાંક 1/3, ઘણી બધી રીતે વંચાય છે। 3 કિલો પૂરું અને માથે 1/2 કિલો, બટેકાની કિંમત કેટલી થશે? હવે આવ્યા બટેકા। ચાલો બટેકાનો ભાવ એક વખત જોઈ લ્યો તમે, પછી યાદ રાખી દેજો। બટેકાનો ભાવ 10 રૂપિયા છે। કેટલો છે? 10 રૂપિયા 1 કિલોનો ભાવ, એવો આપણે 3.5 કિલો બટેકા લેવાના છે। હવે આપણે આમ ભાગ પાડીને પણ કરી શકીએ કે 3 કિગ્રા બટેકાની કિંમત મેળવી લઈશું, પ્લસ 1/2 કિગ્રા બટેકાની કિંમત મેળવશું, પછી એનો સરવાળો કરશું। હવે કિગ્રા અને એની સામે કિંમત એટલે કે ભાવ, હવે 1 કિગ્રા બટેકાનો ભાવ શું હતો? 10 રૂપિયા, એવા આપણે 3.5 કિગ્રા કીધું છે, પહેલાં આપણે 3 કિગ્રાનું મેળવી લે, તેથી 3 કિગ્રાનો ભાવ બરાબર મેળવો, ચોકડી ગુણાકાર એટલે કેવો? 3 × 10 બરાબર 10 × 10 = 30 રૂપિયા થશે। કેટલા રૂપિયા થશે? 30 રૂપિયા। હવે 1/2 કિગ્રાનો ભાવ મેળવી લઈએ, તો આપણે 1/2 કિગ્રાનો ભાવ મેળવવા માટે આપણે શું કરશું? 1 કિગ્રાનો ભાવ કેટલો છે? હવે અહીંયા આપણે સીધી ગણતરી કરીને શીખડાવું કે 1/2 કિગ્રાનો ભાવ આપણે મેળવવો છે, તો 1 કિગ્રાનો ભાવ કેટલો છે? 10 રૂપિયા। કેટલો છે? 10 રૂપિયા છે ને, તો આપણે શું કરશું? આ અંશ અંશ અને આ છેદ છેદ ઉડે, તો કે હા 5 × 2 = 10, 2 × 2 = 2 બરાબર 5 × 1 = 5, 5 રૂપિયા। બટેકાના 1/2 કિગ્રાનો ભાવ 5 રૂપિયા છે અને 3 કિલોનો 30, એટલે આ બેનો સરવાળો મેં પહેલાં જ કહી દીધો, 3 કિગ્રા પ્લસ 1/2 કિગ્રા, 30 રૂપિયા પ્લસ 5 રૂપિયા બરાબર 35 રૂપિયા। 3 કિગ્રાના ભાવ 30 રૂપિયા મળ્યો, 1/2 કિગ્રાનો ભાવ 5 રૂપિયા મળ્યો, એનો સરવાળો 30 + 5 = 35 રૂપિયા, એટલે કે 3.5 કિલા બટેકાનો ભાવ 35 રૂપિયા થશે। અને અત્યારે તો 1 કિલો બટેકા 35 રૂપિયામાં આવે છે, મમ્મીને પૂછજો। ચાલો જવાબ લખી નાખો, 35 રૂપિયા। ઈ, 1 પૂર્ણાંક 1/4 કિલો ગાજરનો ભાવ કેટલો થશે? એટલે 1 કિલો પૂરું અને 1/4 એટલે ચોથા ભાગના, જે આપણે 1 કિલો લઈને એનો 1/4 ભાગના ગાજર માથે લેવાના છે, અને આપણે 1 પૂર્ણાંક 1/4, 1 પૂર્ણાંક 1/4, અને બીજું તમને એક વસ્તુ ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય, કેટલા થાય? 1000 ગ્રામ થાય, અને 1/2 કિગ્રો બરાબર તો કે 500 ગ્રામ થાય। આપણે કેટલી વખત બોલતા હશે મમ્મી ભેગા શાક લેવા જાય ને કે 1/2 કિલો ટમેટા દો, તો 1/2 કિલો એટલે 500 ગ્રામ, કેટલું થાય? 500 ગ્રામ, અને 1/4 ભાગ કહીએ તો 250 ગ્રામ કહેવાય, કેટલું કહેવાય? 250 ગ્રામ। હવે 1 કિલો પૂરું કીધું, તો પહેલાં 1 કિલોનો ભાવ જોવો જોઈએ કેટલો છે ગાજરનો, તો કે 18 રૂપિયા છે, તો 18 રૂપિયા અને માથે 1/4 ભાગના ગાજર લીધા છે, ચાલો જોઈએ કેટલા રૂપિયા દેવા પડશે। તો 1 કિગ્રા ગાજરનો ભાવ બરાબર 18 રૂપિયા છે, તો 18 × 1 = 18, આ બેનો ગુણાકાર, આના 18 જ રૂપિયા થશે,
કારણ કે આપેલું જ છે. 18 × 18 એક કિલોનો ભાવ 18 રૂપિયા છે, એટલે 18 × 18 બરાબર આપણને મળી ગયા. પણ પ્લસ ચોથા ભાગના, તો 1/4 એને ગુણ્યા 1 કિલોનો ભાવ કેટલા છે? 18. આ રીતે પણ તમે કરી શકો. હવે 18 × 18 અને 4 છેદ ઉડે છે, નથી ઉડતા, તો ભાગાકાર કરી લ્યો. 18 ભાગ્યા 4, 4 × 1 ઘડ્યો 18 સુધી બોલો, તો 4 × 5 = 20 વધી ગયા, તો 4 × 4 = 16. આ બેની બાદ બાકી 8 × 6 = 2 અને 1 × 1 = 0. હવે અહીં કાંઈ વધ્યું નથી અને અહીંયા આપણે હજી નિશેષ ભાગાકાર મેળવવો છે, તો અહીંયા આપણે 0 મૂકવો છે. તો 0 આપણે આ મૂકી છીએ નહીં, મૂકી છીએ એટલા માટે આ પોઈન્ટ આવી જાય. યાદ છે ને તમને પોઈન્ટવાળા ભાગાકાર? હવે ઉપરથી ઉતાર્યો 0, 4 × 5 = 20. સમજાણું? 4.5 રૂપિયા થશે. 4.5 રૂપિયા શેનો ભાવ? તો કે ચોથા ભાગના 250 ગાજરનો ભાવ. તો પેલો 18 + 4.5, હવે 18 માં 4 નાખી તો 22.5. જો પોઈન્ટ પછી સંખ્યા પછી કંઈ ન હોય તો 0 તો હોય જ છે, તો આને 22.50 પણ વચાય અને 22.5, એટલે કે આને આપણે એમ જ વાંચવાનું છે, 22.50, 22 રૂપિયા પૂરા અને માથે 50 પૈસા. આટલા રૂપિયા આપણે ગાજરના ચૂકવવા પડશે. તો શું જવાબ મળ્યો? 22.50 રૂપિયા. આગળ એફ, તેણે 4 × 3/4 એટલે કે 4 કિલો પૂરું માથે 3/4 કિલો દૂધી ખરીદી, તો તેની કિંમત કેટલી થશે? ચાલો મેળવીએ. ચાલો, તો હવે આપણે કેવી રીતે કરીશું? જેમ મેં ભાગ કરીને શીખડાયું તે જ રીતે, કે 4 કિગ્રા દૂધીની કિંમત પ્લસ 3/4 કિગ્રા દૂધીની કિંમત, આ રીતે આપણે ભાગ કરી નાખીએ. પહેલાં પૂર્ણાંકની શોધી લઈને પછી જે માથે આપણે લઈ છીએ તેની. તો પહેલાં 1 કિલોનો ભાવ કેટલો છે જોવો જોઈએ તમે. દૂધીનો ભાવ 8 રૂપિયા છે. કેટલો છે? 8 રૂપિયા છે. તો આપણે જે રીતે શીખાય એ રીતે કરવું હોય તો એ રીતે અને સીધી રીતે પણ તમે કરી શકો. કિગ્રા અને કિંમત, 1 કિગ્રાનો ભાવ 8 રૂપિયા છે, તેથી 4 કિગ્રાનો ભાવ મેળવો. આ બેનો ચોકડી ગુણાકાર, 4 × 8, 8 × 4 = 32. 32 રૂપિયા. 4 કિગ્રાનો ભાવ 32 રૂપિયા છે. હવે 3/4 કીધું છે, તો 3/4 એને ગુણ્યા આપણે કેટલા કરીશું? 1 કિગ્રાનો ભાવ કરી દે. હવે અહીંયા સીધું તમને શીખડાવી દો, તો આ ક્યાં છે? ઉપર અંશમાં છે, તો છેદ ઉડાડો. 4 × 8, 4 × 4 = 4 વધ્યું શું? 3 × 2, 3 × 6 = 6. 6 રૂપિયા. ચોથા ભાગની કિંમત કેટલી થઈ? 6 રૂપિયા. અને અહીં આપણને કેટલા મળ્યા? 32. હવે આ બેનો સરવાળો, 32 + 6, 32 માં 6 નાખી તો 6 × 2 = 8 અને 3 = 38 રૂપિયા કિંમત થશે. સમજાણું ને? ચાલો જવાબ લખી નાખો, 38 રૂપિયા. આગળ જી, કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ, તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? હવે એમ કીધું છે કીર્તિના હાથમાં, જોઈ શકો છો કીર્તિના હાથની યાદી જો અહીં આપેલી છે. એને બટેકા કેટલા લીધા છે? તો કે 2 કિલો ને ચોથા ભાગના માથે, 2 પૂર્ણાંક 1/4 કિગ્રા બટેકા ગાજર, 3 પૂર્ણાંક 3/4 એટલે 3/4 કિગ્રા ગાજર દૂધી, તો કે 1 પૂર્ણાંક 1/3 એટલે 1.5 કિગ્રા દૂધી, આ બધી તેની યાદી છે. તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડ્યા હશે? ચાલો આપણે જોઈએ. ચાલો પહેલાં આપણે બટેકાની કિંમત મેળવી લઈએ. 2 પૂર્ણાંક 1/4 કિગ્રા બટેકા, હવે આપણે કરતા એમ પહેલાં પૂર્ણાંક, 2 કિગ્રા બટેટાની કિંમત પ્લસ 1/4 કિગ્રા બટાકાની કિંમતને ટૂંકમાં કી પણ લખી શકો છો. ચાલો કિગ્રા અને સામે ભાવ. 1 કિગ્રા બટેકાનો ભાવ શું છે? હમણાં જ આપણે જોયું હતું, જોયા વિના કહી દો, 10 રૂપિયા.
તેથી બે કિગ્રા બટેકાનો ભાવ શોધો, ચોકડી ગુણાકાર, બે ગુણ્યા દસ, દસ દુને વીસ રૂપિયા, કેટલો થયો? વીસ રૂપિયા ભાવ થાય. હવે ચોથા ભાગનો સીધું ગણતરી કરો, એકના છેદમાં ચાર ગુણ્યા ભાવ, એકનો ભાવ દસ, છેદ ઉડાડો, જો ઉડે છે છેદ તો દસ એકુ દસ, અને છેદ નથી ઉડતા તો આપણે એનો ભાગાકાર કરી, દસ ભાગ્યા ચાર, ચાર દુને આઠ, આ બેની બાદ બાકી કરી, દસમાંથી આઠ જાય તો બે. હવે અહીં કાંઈ એક પણ સંખ્યા નથી તો અહીં આપણે શૂન્ય મૂકવો છે તો અહીં પહેલાં પોઈન્ટ મૂકવો પડે, તો ઉપરથી ઉતાર્યો શૂન્ય, વધારાનું શૂન્ય ઉતાર્યું આપણે, ચાર પચાને વીસ, આ બેની બાદ બાકી બે પોઈન્ટ પાંચ રૂપિયા. તો આ બેનો સરવાળો કરી લઈ, વીસ રૂપિયા પ્લસ બે પોઈન્ટ પાંચ રૂપિયા, વીસમાં બે નાખી તો બાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા. સમજાણું? તો આનો ભાવ કેટલો મળ્યો આપણને? ત્યાં આગળ શીખડાયું એમ કે પોઈન્ટ પછીની સંખ્યા પછી આગળ શૂન્ય હોય, અને બાવીસ પોઈન્ટ પાંચ એટલે આને બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા વચ્ચે, બાવીસ રૂપિયા પૂરા અને માથે પચાસ પૈસા એટલે કે અઠ્ઠાણું. તો બટેકાના કેટલા આપવા જોઈશે? બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા. હવે આપણે ગાજર લઈએ. ચાલો બાળકો, આગળ આપણે આ પ્રશ્ન જોતા હતા કે ગાજર ત્રણ કિગ્રા, ત્રણના છેદમાં ચાર કિગ્રા, એટલે કે ત્રણ કિગ્રા પૂરું અને માથે ત્રણના છેદમાં ચાર કિગ્રા, ચાલો તેની કિંમત મેળવીએ. તો ત્રણ કિગ્રા ગાજરની કિંમત, તો એક કિગ્રા ગાજરની કિંમત બરાબર કેટલા છે? અઢાર રૂપિયા છે. હવે આપણને યાદ રહી ગયું હશે જે આપણે ઓલા કોષ્ટકમાં આપેલું છે, તેથી આપણે ત્રણ કિગ્રાની મેળવવાની છે. તો ત્રણ કિગ્રા ગાજરની કિંમત બરાબર શોધો. આ રીતે પણ તમે કરી શકો. ચોકડી ગુણાકાર, અઢાર ગુણ્યા ત્રણ બરાબર અઢાર તેરીને ચોપન રૂપિયા થશે. અઢાર તેરી ચોપન, એટલે કે ત્રણ કિગ્રાનો ભાવ ચોપન રૂપિયા થશે. પ્લસ આપણે હવે ત્રણના છેદમાં ચાર કિગ્રા છે એને ગુણ્યા આપણે અઢાર કરી દેશું. તો હવે અંશ અંશનો ગુણાકાર, અંશ અંશનો ગુણાકાર, તો અઢાર તેરીને અહીં નીચે લખો એટલે તમને દેખાય સારું. ચાલો, તો અઢાર તેરી ચોપન આપણે હમણાં જ કર્યું, ચોપનના છેદમાં ચાર. હવે છેદ ઉડાડો છે, ઉડે છે છેદ, તો તમે છેદ ઉડાડી નથી શકતા તો આપણે ભાગાકાર કરી લેશું કે ચોપન ભાગ્યા ચાર. જો આમ ઉડાડી દેતા ને ક્યારે એવી રીતે ચાર ચાર આમ ન ઉડે, ગુણાકાર હોય તો જ ઉડે વચ્ચે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચાર એકુને ચાર, હવે આ બેની બાદ બાકી પાંચમાંથી ચાર જાય તો એક, ઉપરથી ઉતાર્યા ચાર, ચોકે ચોકે સોળ વધી ગયા તો ચાર તેરીને બાર. હવે આ બેની બાદ બાકી કરી ચારમાંથી બે જાય તો બે. હવે અહીં આપણે હજી નિશેષ નથી મળ્યો, તો નિશેષ મળવા અહીંથી આપણે નવું શૂન્ય લઈ, તો અહીં આપણે પોઈન્ટ મૂકવો પડે, યાદ છે ને? પોઈન્ટવાળા ભાગાકાર, ઉપરથી ઉતાર્યું શૂન્ય, અને ચાર પચાને વીસ આવી ગયું, તેર પોઈન્ટ પાંચ, અને આપણે તેર પોઈન્ટ પચાસ પણ બોલી શકીએ છીએ, એટલે કે તેર પોઈન્ટ પચાસ રૂપિયા. હવે ત્રણ કિગ્રાનો ના બેનો સરવાળો કરી, ચોપન પ્લસ તેર પોઈન્ટ પચાસ, ચોપનમાં આપણે તેર નાખવાના છે તો ચારને ત્રણ સાત અને પાંચને એક છ, સડસઠ પોઈન્ટ પચાસ રૂપિયા કુલ ભાવ આપણે મેળવી લીધો, સડસઠ પોઈન્ટ પચાસ. તો આન્સર લખીશું સડસઠ પોઈન્ટ પચાસ રૂપિયા. હવે દૂધીની કિંમત મેળવશું, તો અહીં આપણને દૂધી કેટલી આપેલી છે? તો કે દોઢ કિલોગ્રામ આપેલી છે, એટલે કે એક કિલોગ્રામ પૂરું અને ઉપર અડધો કિલોગ્રામ એટલે કે દોઢ કિલો. હવે એક કિલાનો ભાવ ગમે ત્યારે આપણે કોઈ પણ વસ્તુની, આપણે વસ્તુ છે શાકભાજી કે ફ્રૂટ, ગમે તેની આપણે કિંમત એક કરતાં વધારેની મેળવવી હોય તો આપણે શું કરવું પડે? તો કે એક કિલોગ્રામની કિંમત ખબર હોય તો આપણે તેના આધારે આપણે બે ત્રણ ચાર જેટલા કિગ્રાનો ભાવ પૂછ્યો હોય તેનો મેળવી શકીએ છીએ. તો દૂધીનો એક કિલોગ્રામનો ભાવ શું છે તો જોઈએ. તો અહીં આપણને ભાવ આપેલા છે, તો દૂધીનો એક કિલોનો ભાવ આઠ રૂપિયા છે. કેટલા છે? આઠ રૂપિયા. તો તેવી આપણે કેટલી દૂધી લેવાની છે? તો કે દોઢ કિલોગ્રામ લેવાની છે, તો એક કિલોના ભાવ આઠ રૂપિયા, આઠ અને ઉપર આપણે અડધો કિલો લેવાની છે, તો અડધો કિલોનો ભાવ, તો આ કે આઠના અડધા ચાર, એટલે કે આઠને ચાર બાર, કુલ બાર રૂપિયા થશે દોઢ કિલો દૂધીનો ભાવ. પણ આપણે તેને ગણતરી કરીને શીખીએ,
તો 1.5 કિગ્રા દૂધની કિંમત મેળવી છે. તો આગળ આપણે જેમ દાખલા ગણતા તેમ આપણે પહેલા પૂર્ણાંકનો ભાવ મેળવી લઈએ, પછી આ અપૂર્ણાંકનો. તો 1 કિગ્રા દૂધની કિંમત પ્લસ 1/2 કિગ્રા દૂધની કિંમત તો અહીંયા આપણને 1 કિગ્રા જ પૂછ્યું છે. તો 1 કિગ્રાનો ભાવ તો આપણને ખબર જ છે કે 8 રૂપિયા છે, 1 કિગ્રાનો ભાવ છે. પ્લસ 1/2 કિગ્રાની વાત છે, તો 1/2 કિગ્રાનો ભાવ મેળવવા માટે આપણે તેને 1 કિગ્રાનો ભાવ કેટલો છે 8, તો 8 વડે ગુણશું. તો 8 છે એ અંશમાં છે અને 1 અંશમાં છે, જ્યારે છેદમાં 2 છે. તો અંશ અને છેદના છેદ ઉડે, તો આપણે છેદ ઉડાડી તો કેટલા દુ 8 થાય, તો કે 4 2 8, તો 2 ગયા 2 ગયા, વધ્યું શું આમાં, તો કે 4 રૂપિયા. કેટલા? 4 રૂપિયા, એટલે કે 4 × 4. તો 1/2 કિલોગ્રામ દૂધીનો ભાવ 4 રૂપિયા થશે. હવે આપણને કુલ 1.5 કિલોગ્રામની વાત કરી છે, તો 1 કિલોગ્રામના 8 રૂપિયા પ્લસ 1/2 કિલોગ્રામના 4 રૂપિયા. તો આ બેનો આપણે સરવાળો કરી, તેથી 8 + 4 = 12 રૂપિયા. કેટલા મળ્યા આપણને? 12 રૂપિયા મળ્યા. 8 + 4 = 8 × 4 ઉમેરે એટલે 12 રૂપિયા. 1/2 કિલોગ્રામ દૂધીનો ભાવ 12 રૂપિયા થાય, જે મેં તમને અગાઉ મૌખિક રીતે શીખવાડી દીધું હતું. ખાલી જગ્યા પૂરીશું, દૂધીનો ભાવ બરાબર 12 રૂપિયા. હવે શું કીધું હતું? તો કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ, તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? કુલ રૂપિયા કીધું છે. શું કીધું છે? કુલ રૂપિયા કેટલા આપવા પડશે? ચાલો આપણે અહીં લખી જ લીધું હતું કે બટેકાના કેટલા આપ્યા, તો કે 22.50 રૂપિયા. પ્લસ ગાજરના, તો કે 67.50 રૂપિયા. પ્લસ દૂધીના 12 રૂપિયા. હવે જો મેં તમને લખી દીધું છે કે દૂધી, પછી શું છે, બટેકા અને ગાજર, ત્રણના ભાવ મેં લખ્યા. હવે આપણે આ ત્રણનો સરવાળો કરીશું. કરો જોઈ તમે સરવાળો. ચાલો એને આપણે ઊભો સરવાળો કરી. 22.5 બટેકા 22 રૂપિયા પૂરા અને માથે 50 પૈસા. 67.50 એટલે 67 રૂપિયા પૂરા અને માથે 50 પૈસા. 12 રૂપિયા પૂરા પણ માથે છે ને, એટલે 0 શૂન્ય પૈસા કર્યા. 0 માં 0 ઉમેરી તો 0, 5 ને 5 10 ની 16 વધી ચડીને 1, 7 ને 8 9 10 10 ને 2 12 12 નો બગડો વધી ચડી 1, 6 ને 1 7 7 ને 2 9 9 ને 1 10. હવે જો ખાસ જોવાનું છે, હવે અહીંયા કદાચ પોઈન્ટ મૂકતા ભૂલી જાય. હવે તમારે એ જોવાનું છે બધી સંખ્યામાં કેટલી સંખ્યા પછી પોઈન્ટ, 1 અને 2 1 અને 2 1 અને 2, એટલે આપણે 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેશું. આ પોઈન્ટ મૂકતા ભૂલી જાય તો કેવડો જવાબ આવે વિચારો જોઈ. 1, 10, 100, 1000 ને 10000, 10200 બોલાય. પણ જો અહીંયા પોઈન્ટ મૂકતા ભૂલાઈ જાય તો અત્યારે શું છે, 102. પોઈન્ટ પહેલા હોય પૂર્ણાંક અને પોઈન્ટ પછી હોય પૈસામાં, એટલે 102 પૂરા અને માથે 50 છે, કાંઈ નથી, તો 0 શૂન્ય હતા. પણ 50 50 બે વખત હતા, એટલે 1 રૂપિયો પૂરો થઈને એ બાજુમાં પૂર્ણાંક થઈ ગયો. સમજાણું? ચાલો 102 રૂપિયા કુલ થશે. કુલ રૂપિયા બરાબર 102 રૂપિયા. કેટલા રૂપિયા મળ્યા? 102 રૂપિયા. તો આ બધું એના હાથમાં છે, એ ખરીદવા માટે તેને 102 રૂપિયા આપવા પડશે. હવે એજ તમે જે શાકભાજી ખરીદવા માગો છો તેનું બિલ તમારી જાતે બનાવો. તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો. હવે જો અહીં તમને બાજુમાં કોષ્ટક આપેલું છે કે તમારે કઈ કઈ શાકભાજી ખરીદવી છે, તો મેં અત્યારે તમને મારી રીતે લખી દીધું છે કે ડુંગળી, ગાજર, બટેકા, ટમેટા, આ 4 વસ્તુ લેવી છે. હવે કેટલી લેવી છે? તો મેં બાજુમાં લખ્યું કે 1 કિલો પૂરી માથે 1/4 ભાગની, એટલે 250 ગ્રામ કિગ્રા ડુંગળી. પછી ગાજર, તો કે 2.5 કિલો. બટેકા 1.5 કિલો. અને ટમેટા, તો કે 1 કિલો ને માથે 250 ગ્રામ કિગ્રા ટમેટા. હવે એના કુલ ભાવ તો આપણને ઉપર આપેલા જ છે. 1 કિલોનો ભાવ અહીંયા આપણે લખવાનો કીધો હતો. તો 1 કિલોનો ભાવ ડુંગળીનો 16 રૂપિયા.
ગાજરનો 18 રૂપિયા, બટેકાનો 10 રૂપિયા અને ટમેટાનો 12 રૂપિયા. હવે અહીં આપણે ગણતરી કરીને રકમ મેળવવાની છે. અને કુલ તો કે જાતે ગણતરી કરો, જો ખાસ યાદ રાખજો, આન્સર તમને 95 મળશે. કેટલો મળશે? 95. જેમ મેં તમને ઉપરના બધા દાખલા શીખડાવ્યા છે તેના આધારે તમારે અહીંયા શોધવાનું છે. અને કુલ રૂપિયા, અહીંયા કુલ રૂપિયા 95 મળશે. જેમાં 102 મળ્યા હતા એવી રીતે તમને 95 મળશે. તમે જાતે ગણશો ને. જો ગણવાનું છે ફરજિયાત, હું તમારું જે અસાઇનમેન્ટ ચેક કરીશ ત્યારે એની અંદર આ બધું લખેલું હોવું જોઈએ. આગળ